મારા લાડીલાલ કરમીલા ભક્ત રાજા અજમલ, આજ મારી પાસે આવવા માટે સમુદ્ર વલવી વલવીને હોય ઢાકી જાશ. જમનો હાથ દઈને તરતા કર્યા એટલું જ નહીં, પણ બે થી ચાર પનહારી મોકલી અને શાસી દ્વારકાનો હું માર્ગ બતાવું. બોલ દ્વારકાધીશની કૃષ્ણ કન્યા, આજે પાપી પૂજારી અમને સમુદ્ર નિમાય થઈ કોટ. આજે મારા પ્રભુની અંતરના વાત છે ને એક હાકલ કરતા પ્રભુ મારો તારવા આવ્યો છે. આજે પ્રભુજી મને સમુદ્ર ની માય તારી લીધો અને આજ મારો નાથ હામે ના કાંગડી આજે ઝૂલે છે એવા મારા પ્રભુજી મને દર્શન દીધા છે. સાલ મારા પ્રભુજી ના દર્શન કરી લઉં અને પછી મારા દુઃખ ની વાત કરું, માટે ચાલ પહેલા મારા પ્રભુજી ના દર્શન તો કરું. આજ મારા પ્રભુએ લલાટે પાટા બધા છે વિધુર ની ધાર વહી જાય છે. આવા મારા નાથને કોણે માર માર્યા હોય, દુઃખ તો અમે જેવા પાપીને હોય. આજ અખિલ બ્રહ્માંડનો માલિક એની લલાટે વિધુરની ધાર. સાલ પૂછો કે લલાટે પાટા બાંધવાનું કારણ સાલ મારા નાથને પૂછો. એ આજે લલાટે એ પાટા રે પરું છે ના બાંધા જંગલ જંગલ દેવળ દેવળ ભટકીને તમારા શરણે આવ્યો, છતાં પણ પ્રભુ આપ જાણો છો મારા વાલા, છતાં પણ આજ ભગત ની કસોટી શા માટે કરો છો પ્રભુ? શા માટે મારા વાલા? અરે મારા ભક્તરાજ, હું તો સારી શિષ્યનું જાણું છું, પણ આજ મારે ભક્ત અહીં સુધી આવ્યા છે અને દિલ્હીની અંદર કઈ વાત એવી દુઃખની છુપાણેલી છે ભક્તરાજ, મારે તમારા મુખથી સાંભળવું છે. હા પ્રભુ,
भगत ना मुखे थी जो सांभळवो होय तो सांभळो मारा वाला प्रभु आज जंगल जंगल देवल देवल भटकी ने आज तुम्हारा शरण आवानु कारण प्रभु भक्तराज के मारा वाला एक स्वार्थ प्रभु अने बीजो परमार्थ मारा प्रभु એટલા માટે આજે તમારા શરણે આવ્યો છું વાલા અરે મારા ભક્તરાજ એવું તમારું કયું સવાર છે કયું તમારું વરમાન છે આ વાતને કાંઈ હું જાણતો નથી ભક્તરાજ હા પ્રભુ જો સ્વાર્થ અને પરમાર્થ ન જાણતા હોય પ્રભુ તો સાંભળો મારા વાલા સ્વાર્થ કહેતા પ્રભુ કે આજ તમારો ભગત આજ પાપી પેટનો વાંધ્યો છે મારા વાલા અને પરમાર્થ કહેતા પ્રભુ પોકરણ ગઢ નજીક એક ઉજળ ભૂમિ ન્યા ભેરવા નામનો દૈત કોઈ માણસ દેવી દૈત દેવા દેતો નથી પ્રભુ મારા વાલા આજ લાગે છે પ્રભુ કે આ ધરણી ઉપર પાપનો ભાર વધી ગયો છે પ્રભુ આનો કઈ ઉપાય કરો વાલા ભક્તરાજ પુત્રની આશા એ સુધી આવ્યા છો તો હું નિરાશ ન જવા દઉં અમન ડાળીને તમને પુષ્પ આપું છું ભક્તલાજ એને તમે સાસવીને લઈ જજો દેહો મારા વાલા હે રાધે અમર હે ડાલીલા તેરા પ્રભુ મારો સ્વાર્થ હતો આ ભક્તરાજ આજે સ્વાર્થ તમે પ્રભુ મારું પૂરું કર્યું હોય તો વાલા આજ કહેવતમાં કીધું હોય કે એક દીકરો હોય એને દીકરા વાળા નથી કહેવાતા પ્રભુ અને મારા વાલા આજ કદાચ મૂડીમાં જો 100 રૂપિયા હોય પ્રભુ એને રૂપિયા વાળા ન કહેવાય વાલા જો આપું જ હોય જગતમાં પૂજવા લાયક હોય અને તમ જેવું હોય તો જ મારે અમર ડાલીનું બીજું પુષ્પ જોઈશે પ્રભુ બીજું પુષ્પ જોઈશે વાલા હા ભક્તરાજ એ આશા પણ હું તમારી પૂર્ણ કરું છું અમર ડાળીનું બીજું પુષ્પ આપું છું એને પણ સાસવી લઈ જાય છે ભક્તરાજ હા પ્રભુ બીજું મારું પરમાર્થ પ્રભુ તમે મારું પૂરું કર્યું લાલા પણ પ્રભુ આજ અમર ડાલી નું પેલું પુષ્પ આપ્યું
ઈગોર નો મારી ઘરે જન્મ થાય પ્રભુ, તો મારે એનું નામ હું રાખું વાલા? હા ભક્ત રાજ, પેલો મંડાળી નું કૃષ્ણ આવ્યું છે, બાળક નો જન્મ થાય એના નામ લોડા વીરમુદી રાખજો. વાહ પ્રભુ, અને પ્રભુ અમરલાલી નું બીજું પુષ્પ આપ્યું એટલે તમારું પુષ્પ આપ્યું વાલા, તો તમારું મારા રંગ મહેલ માં જન્મ થાય પ્રભુ, તો મારે તમારું નામ હું રાખું પ્રભુ? હા ભક્તરાજ, અમરલાલી નું બીજું પુષ્પ આપ્યું છે, બાળક નો જન્મ થાય એના નામ લોડા રામદેવ રાખજો. પ્રભુ, તો કોઈ સાલ માસ અને તિથિ તો હોય ને વાલા? હા ભક્તરાજ, સાલ માં તિથિ પણ તમને આપું છું. જ્યારે બંને કુંવર નો જન્મ થાય એટલે મારા રંગ મહેલ માં તમારી કુમકુમ ની પાંચ પગલી પડશે પ્રભુ. પણ વાલા, હજી તમારે ભગત એમ ભોળવાય નહીં જાય પ્રભુ, કારણ કે તમારા ભગત ને હજી વિશ્વાસ નથી પ્રભુ કે કૃષ્ણ કનૈયો મારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો અને મારા વાંધ્યા મેળા ભાંગશે પ્રભુ. જો તમારા જમણા હાથના મને વસન આપો ને પ્રભુ, તો તમારા ભગત ને વિશ્વાસ આવે કે આજ કૃષ્ણ કનૈયો મારી ઘરે આવશે પ્રભુ. ભગવાન કૃષ્ણ પાસેથી તમારે વચન જોતું હોય તો મારી હંગાત તમારે પણ વચને બધાવવું પડશે ભક્તરાજ. હા પ્રભુ, પણ મારા વાલા, અમે તો કાળા માથાના માનવી છીએ પ્રભુ, અમને વચને બાંધવાનું રહેવા દો પ્રભુ. પણ કદાચ જો તમારા ભગત માં વચન માંગતા હોય પ્રભુ, તો વચન માંગવા જેવા હોય એવા માંગજો પ્રભુ, એવા વચન માંગજો મારા વાલા. નહીં ભક્તરાજ, રઘુકુલ ની પરંપરા છે, વચન શબ્દ બોલવાનો છે, અને તમારે અવશ્ય પાલન કરવું પડશે ભક્તરાજ. માટે મને જમણા હાથ નું વચન આપો, પછી મારા વચન વ્યવહાર ની વાત સાંભળો. ભલે પ્રભુ, આજે કૃષ્ણ કનૈયો જો મારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરીને મારા વાંધ્યા મેળા ભાંગતો હોય, તો લ્યો પ્રભુ આ તમારા ભગત ના તમને જમણા હાથ ના વસન છે પ્રભુ, મને વસન ની વાત કરો મારા વાલા. ધન છે રાજા અજમલ, ધન છે તમારી ધીરજ ને, ધન છે તમારી ભક્તિ ને રાજા અજમલ, તમારી અતિ થી ભક્તિ થી વચન છું, સાંભળો મારા વચન વ્યવહાર ની વાત. હા પ્રભુ, આજ રતના મારા
आज थी तमे मारा पिता अमे तमारा पुत्र हो काई दिली नी अंदर वाद छुपाणेली होय तो मने जणावो भक्तराज। हाँ प्रभु, हाँ मारा वाला आज कृष्ण को न्याय मने जमना हाथ ना वचन आपी दीधा छे। आज अमे ना पिता अने आज कालियो ठाकर अमारा पुत्र प्रभु अमे तमारा भगत ने एक मन ने अंदर सेली इच्छा छे प्रभु। अरे भक्तराज એટલું એટલું હાથ તમે મારા હજમણા હાથનું વચન આપ્યું વચને બંધાણો છે ભક્તરાજ। હજી તમારા દિલીની અંદર કઈ વાત છે ભણેલી છે મને જણાવો ભક્તરાજ। હા પ્રભુ, આજે દ્વારકા નગરી સુધી આવ્યો છો, વૃંદાવન નગરી સુધી પ્રભુ। તમારા અનેક ભક્તો આવ્યા છે પ્રભુ, ને તમારા અનેક ભક્તોને તમે તમારી રાસલીલાના દર્શન કરાવ્યા છે વાલા પ્રભુ। આજે આ ભગત ને પણ તમારી રાખલીલાના દર્શન કરવા છે પ્રભુ, માટે તમારી રાખલીલાના મને દર્શન કરાવો પ્રભુ। હા ભક્તરાજ, જે જે મારા લાડીલા પ્રેમીલા ભક્તજન આવ્યા છે એમને મેં રાખલીલાના દર્શન કરાવ્યા છે પણ ભક્તરાજ અત્યારે તમારી હગાત હું વચને બંધાણો છું, એમ મોટા ભાઈને પણ વચને બંધાવવાના છે, માટે હું તમને સદાપી વચન આપું છું, ગોકુળ મથુરાની ગલીએ ગલીએ તમને રાખલીલા દેખાય તો માનજો કે કૃષ્ણનું વચન છે। જય હો મારા વાલા, જય હો પ્રભુ। હલો, હે રાજે કનિયો, હે બોલાવે બોલરામ આવોને મારી, હે આરબો હે સોનાલામ ની આજ નાનો ભાઈ બોલાવે કનૈયા, તો તને ખબર નહી હોય કે તારા ભાઈ હળધારીમાં કેટલી તાકાત છે, હજી એક વખત તને સમજાવું છું કે દેવનો દુશ્મન મારે હાથ સોંપી દે કનૈયા। અરે મોટા ભાઈ,
મને કેમ ખબર ન હોય જેનો ભાઈ યોધો શેષ નાગનો અવતાર છે સકળ સૃષ્ટિ તમ માથા વસે વિધા તમારી મને ખબર કેમ ન હોય પણ હજી હું તમને સમજાવું છું કૃષ્ણ તમારે આમાં જેટલું બોલો નથી બોલશે નહીં હવે દેવોનો દુશ્મન નથી મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે અને ભક્ત જ કહો અકણિયા તો જોઈ લે હાવધારીમાં કેટલી તાકાત છે જોઈ વિરા
આજ આ રમતમાં તારી જીત થઈ અને આજ મારી હાર થઈ જકનૈયા. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈ ની રમતમાં હાર જીત હોતી નથી મોટા ભાઈ, પણ કદાચ કૃષ્ણ નાનો છે, તમે મોટા છો. કદાચ આ રમત ની અંદર તમે મને જીત આપી હોય મોટા ભાઈ, તમને જમણા હાથે વચન આપો, પછી હું વચન વ્યવહાર ની વાત કરું. ઈરા અરે કનૈયા, ભાઈ ભાઈ માં હાર જીત હોય, ભાઈ ભાઈ માં વાદ હોય, પણ વચન કદાપી ન હોય કનૈયા. આજે તારે જે જોઈ ત્યાં તારા ભાઈ હળધારી પાસે માંગી લે કનૈયા. અરે મોટા ભાઈ, હવે વિશ્વાસ રાખજો, તમારી સામે હું જૂઠું નહીં કરું, ખોટું નહીં કરું મોટા ભાઈ, કોઈ કપટ નહીં કરું, પણ પહેલા મને જમણા હાથનું વચન આપો, પછી વચન વ્યવહાર ની વાત કરું. વિરા અરે કનૈયા, જો તને તારા ભાઈ હળધારી ઉપર ભરોસો ન હોય તો લે તને આ જમણા હાથનું તને વચન છે, આજે તું જે માંગી છે હું તને જરૂર આપીશ. તો સાંભળજો વિરા, પગણગઢના મહારાજા અજમલ મારા લાડીલાન પહેલા ભક્ત છે, એ મારી પાસે અવસર અમને મેમંડાળીના પુષ્પદેવી વચન બધાનો છે. આપણે બંને ભાઈને પગણગઢ અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે નહીં કનૈયા, આ તું શું વાત કરી રહ્યો છો? રામ અવતાર ની વાત કરો ને કનૈયા, તો તમે રામ બન્યા અને હું તમારો નાનો ભાઈ લક્ષ્મણ બન્યો કનૈયા. અરે અત્યારે હાલ દ્વાપર યુગ ની વાત કરું કનૈયા, તો તમે કૃષ્ણ બન્યા અને હું તમારો મોટો ભાઈ હળધારી બન્યો કનૈયા. હજી આ હળાહળ કળયુગ ની અવતાર ધારણ કરો છે, હું તમારી સાથે અવતાર ધારણ કદાપી નહીં કરું કનૈયા. નહીં વીરા, રઘુકુલ ની પરંપરા છે વીરા, સાંભળો. રઘુકુલ નીતિ સદા સરો હે વિરાઈ, અજ પ્રાણ લાગી બંધવ વસ નનધારી. તૈયારી કરો મોટા ભાઈ. અરે ભલે વીરા, આજ વચને બાંધો, આજ કુવામાં ઉતારી આજ વીરા તે વ્રત કપાશે. Yeah.
શરણાઈ ઢોલ વાગતા હોય ગોગણગઢ ની અંદર શીખ્યું સામી આ લઈને ઉભું હોય તો મોટા ભાઈ તમે ગોગણગઢ જવા રવાના થાવ છઠ્ઠી ના છઠ્ઠા દિવસે હું તમારી પાસે પારણિયામાં ઝૂલતો છું આ કૃષ્ણ નું વચન છે Thank you.
ઉકળતા દૂધ ક્યાં છે એમનું તું ધ્યાન રાખજે. ત્યાં હું ગાયું ને ગોંધરે ને રિવાજ આવશું. આવા લીલુંડા ઘાસ લઈને થોડી વાર પગમાંથી બુટ ચંપલ કાઢી નાખજો. ખુરશી કે ખાટલા બેઠા હોય તો થોડી વાર ઉભા થઈ જાયજો. અને બેનો 5 મિનિટ નો સમય લઈ અને માથે ઓટી લેજો. જે બાપાની ધૂન ગૌરવમાં આવે આવડે તો ધૂન ગાજો ન કરવી. હાથની તાળી પાડજો ઓલા ભાવથી અને પ્રેમથી. આજે રામદેવજી મહારાજના સાનિધ્યમાં એમ કહેવાય કે બાપાનો જન્મ થતો હોય તો ભાવથી અને પ્રેમથી બે હાથની તાળી પાડજો. રમણ અરજ સુણીને લયા એવી રમી અરજ સુણીને લયા Thank you.
જય મહારાજ જની જની લીલાનાથની નાથની સુતસના સુતસાર મારવાની શ્રી રામદેવજી મહારાજ જની કરી ગાદી જની ફુલરના પીરની પ્રેમ સુબલનમાં પાર્વતી પતિ હર હર રામદેવજી મહારાજ નો જન્મ થઈ ચુક્યો છે. રામદેવજી મહારાજ નું પારણ્ય ઝુલાવવામાં આવશે. અહીંયા પહેલા બેનો આવજો પારણ્ય ઝુલાવવા અને ડેગનો પ્રસાદ લેતા જજો. રામદેવજી મહારાજ નું પારણ્ય ઝુલાવીને ડેગનો પ્રસાદ લેતા જજો અને પછી ભાઈ આવજો. હલો
ચાલો ભાઈ આરતી ઉતારવા આવજો. ગરધણી જણે રમાણ્યું છે બાપાની જીવન લીલા એ છેલ્લી આરતી છે પવિત્ર પડશોક ની અંદર. ભજન કર ભજન કર રમ રખત ને સસમણ આવે તું ભજન કર ભજન કર ભજન કર હે મેરે ભાઈ તું શરમણ આવે તું ભજન કર રામ કા ભજન કર શિવ કા ભજન કર કહે સતાર અવિનાશ કો ગુરુ બ્રહ્મરિ નામ લે મત જાય માયા કાળી નાદની બચા પોતાના ખાય તું મારે
રાજા હા રાજા Everybody.
ગુરુ ભગવાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય અપને અપને માત પિતા કી જય।